હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં આજે આપણે વાત કરીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતના એટલે કે ગુજરાતના જિલ્લા વિશેના જે તમને કોન્સ્ટેબલની એક્ઝામમાં કામ લાગી જાય ઓકે તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ સરસ્વતી સાધના યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી હતી ઓકે સરસ્વતી સાધના યોજના છે એ કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી હતી તો અહીં તમારો સાચો જવાબ છે કે સુરેશ મહેતા એટલે બી તમારો સાચો જવાબ થઈ જશે કે સુરેશ મહેતાના સમયમાં ચાલુ કરવામાં આવી છે સરસ્વતી સાધના યોજના ઓકે અને તમારે ઓલ્ડ મુખ્યમંત્રી એટલે કે આપણા જૂના જે મુખ્યમંત્રી હતા ને પ્રથમ સેકન્ડ અને થર્ડ એવી રીતના જેટલા પણ મુખ્યમંત્રી થઈ ગયા છે એમના વિશેનો જો વિડીયો જોવો હોય કે એમની સમયમાં કઈ કઈ વસ્તુ સ્થાપિત થયેલી શરૂ થયેલી તો વિડીયો નીચે તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેવો મસ્ત મજાનો વિડીયો છે તમને બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે ઓકે મુખ્યમંત્રી જૂના ઓકે ચલો નેશનલ હાઈવેની ઓળખને વધુ સરળ બનાવવા માટે સરકારે કયા દેશની પદ્ધતિ અપનાવી છે ઓકે આપણા ભારત દેશે નેશનલ હાઈવેની ઓળખને વધુ સરળ બનાવવા માટે સરકારે એટલે કે આપણા ભારત દેશે કયા દેશની પદ્ધતિ અપનાવી છે તો કે ભાઈ અમેરિકા ઓકે બી તમારો સાચો જવાબ થઈ જશે કે અમેરિકા દેશની જે ઓળખ છે એને આપણે એની એની પદ્ધતિ અપનાવી છે આપણા ભારત દેશે નેશનલ હાઈવે ની ઓળખને વધુ સરળ બનાવવા માટે ડન છે ચલો સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામે ઓળખાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામે ઓળખાય છે તો સાચો જવાબ છે તમારો ડી એટલે કે કિનખા નામે ઓળખાય છે સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ ઓકે ચલો

રાઈટ આન્સર થઈ જશે છે ચાલો તત્વજ્ઞાન વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે કરવામાં આવી ઓકે તત્વજ્ઞાન વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે કરવામાં આવી તો સાચો જવાબ છે તમારો ઓગણીસો છપ્પન ઓકે નાઇન્ટીન ફિફ્ટી સિક્સ એટલે બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ઓગણીસો છપ્પનમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી ચલો ગોરજ મંદિર ગુજરાતના કયા ભાગમાં આવેલું છે ઓકે ગોરજ મંદિર જે છે એ ગુજરાતના કયા ભાગમાં આવેલું છે તો અહીં તમારો સાચો જવાબ છે કે મધ્ય ગુજરાત ઓકે અને આપણા ગુજરાતમાંથી આવી રીતના આપણું ગુજરાત છે ને વિદ્યાર્થી મિત્રો તો આપણા ગુજરાતમાંથી સોરી આ રીતે નહીં હોય ઓકે આ રીતે હોય છે બરાબર આ તમારું ઉત્તર આ મધ્ય અને આ દક્ષિણ તો આપણું જે કર્કવૃત છે ને કર્કવૃત તે ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે ઓકે અને આ ગોરાજ મંદિર છે તે મધ્ય ગુજરાત એટલે આ મધ્ય ગુજરાતમાં આવેલું છે ઓકે મધ્ય ગુજરાતમાં આવેલું છે કર્કવૃત પચાર પસાર થાય છે આપણા ઉત્તર ગુજરાતમાંથી ધન છે ચલો અને સૌરાષ્ટ્ર જે છે એ આ વિસ્તારમાં આવેલું છે ચલો ગુજરાતના કેટલા જિલ્લાને દરિયાઈ સરહદ ઉપરાંત અન્ય રાજ્યો સાથે સરહદ ધરાવે છે ક્વેશ્ચન સમજવાની કોશિશ કરજો કે ગુજરાતને કેટલા જિલ્લાની સરહદ ધરાવે છે તો જવાબ આવશે ગુજરાત પણ જોડે શું કીધું ઉપરાંત અન્ય રાજ્યો સાથે સરહદ ધરાવે છે એટલે દરિયા કિનારે પણ ધરાવતું હોવું જોઈએ જોઈએ અને અન્ય રાજ્યો સાથે પણ સરહદ ધરાવતું હોવું જોઈએ તો અહીં તમારો પંદર એટલે ખોટો જવાબ પડશે સાચો જવાબ આવશે ત્રણ ત્રણ એવા રાજ્યો છે એવા આપણા જિલ્લા છે જે દરિયાઈ સરહદ પણ ધરાવે છે અને જોડે જોડે રાજ્યોની સરહદ પણ ધરાવે છે ઓકે તો ચલો તમારા માટે ક્વેશ્ચન છે કે એ ત્રણ જિલ્લા કયા છે જે રાજ્યો સાથે પણ સરહદ ધરાવે છે અને જોડે જોડે આપણું દરિયાઈ સીમા સાથે પણ સરહદ ધરાવે છે તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે એ ત્રણ જિલ્લા કયા છે ડન છે ચલો ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોને લોક કથાઓ આપી છે તો કે ગોકુળદાસ રાયચુરા એ શારદાસ માસિક દ્વારા આપણાને લોકકથાઓ આપી છે તો બી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો કે હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા તો કે ભાઈ વ્યુમેશંદ્ર બેનર્જી જે હતા એ આપણા હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ રહી ચૂક્યા હતા તો બી તમારો રાઈટ આન્સર થઈ જશે વ્યોમેશચંદ્ર બેનરજી છે અને વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમે ને તો લાઇક કરવાનું છે શેર કરવાનું છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ચલો હુમાયુ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે ઓકે હુમાયુ નો મકબરોમાં હુમાયુ નો મકબરો હવે તમને ફતેહપુર દેખાય છે ને તો આપણા અકબર રાજા હતા ને અકબર રાજા અકબર રાજા એ ગુજરાત વિજય ગુજરાત પર એમણે પંદરસો ને એકોતેર બોતેર સમથિંગમાં એમણે આપણું ગુજરાત પર આવીને ચડાઈ કરી હતી તો ગુજરાત વિજયની યાદમાં ફતેહપુર સિકરીનું નિર્માણ કર્યું હતું ક્યાં તો દિલ્હી ખાતે આ ફતેહપુર સિકરી આવી ગયું ને એટલે તમને યાદ આવી ગયું કે ફતેહપુર સિકરી શું છે તો કે ભાઈ અકબર રાજાએ પંદરસો એકોતેર બોતેરમાં ગુજરાત પર ચડાઈ કરીને વિજય મેળવ્યો તેથી ગુજરાત વિજયની યાદમાં એમણે ફતેહપુર સિકરીનું નિર્માણ કરાવ્યું પણ ક્યાં તો દિલ્હીમાં ડન છે ચલો અને હુમાયુનું મકબરો આવેલો છે દિલ્હીમાં એટલે તમારો સાચો જવાબ થઈ જશે દિલ્હી ચલો ચીની પ્રવાસી હ્યુ એન સાંગ કોના સમયમાં ભારત આવ્યું હતું ચીની પ્રવાસી છે આ પ્રવાસી છે ને એ તમને એ તમારે ભૂલવાના નથી કારણ કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દરેક એક્ઝામમાં એકાદ પ્રવાસીનું પૂછાય જાય છે ઓકે તો હ્યુ એન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો તો કે ભાઈ હર્ષવર્ધનના સમયમાં હ્યુ એન સાંગ ભારત આવ્યું હતું ચીની પ્રવાસી છે ડન છે ચલો નીચેનામાંથી કયું એક અન્ય ત્રણેયને સમકાલીન નથી ઓકે નીચેનામાંથી કયું અલગ પડે છે તો અહીં તમારે અલગ પડે છે મિલિંદ ઓકે મિલિંદ જે છે એ ત્રણેય થી અલગ પડે છે ઓકે બિંબીસાર ગૌતમ બુદ્ધ અને પ્રસન્નજીત જે સમકાલીન હતા એકબીજાને પણ જ્યારે મિલિંદ જે છે એ ત્રણેય થી અલગ પડે છે તો સી તમારો સાચો જવાબ થઈ જશે ઋગ્વેદમાં કેટલી રૂચાઓ આવેલી છે ઓકે વેદો કેટલા વેદો આવેલા છે ટોટલ ચાર વેદો આપણે ભૂલવાના નથી ચાર વેદોને ચાર વેદોના ઉપનામો ઓકે ચાર વેદોમાં આવેલી અંદરની બાબતો બધી જ વસ્તુ લઈને ચાલવાની છે તો ઋગ્વેદમાં કેટલી રૂચા આવેલી છે તો એક હજારને અઠાવીસ જેટલી રૂચા આવેલી છે હવે આપણે વાત કરીશું ઋગ્વેદની તો ઋગ્વેદના ત્રીજા મંડળમાં એમના એમાં ટોટલ દસ મંડળ આવેલા છે ઓકે તો ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે ઓકે યાદ રાખવાનું છે ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે જ્યારે ચોથા વેદ ચોથા મંડળ દસમા મંડળમાં સોરી દસમું જે મંડળ છે એમાં ચાર ચાર જાતિ ઓકે શુદ્ર વૈશ્ય બ્રાહ્મણ એ રીતના જે ચાર જાતિ છે ને એ ચાર જાતિનો ઉલ્લેખ છે દસમા મંડળમાં અને ત્રીજા મંડળમાં ઉલ્લેખ છે ગાયત્રી મંત્રનો હે છે ચલો કેટલી રૂચા આવેલી છે તો એક હજાર અઠ્ઠાવીસ ભારતમાં સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ઓકે સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા તો વીસ સેકન્ડ લાગે છે સાચો જવાબ છે તમારો સિંહ ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્ર રાષ્ટ્રગાનને ગાવા માટે કેટલો સમય લાગે તો વીસ સેકન્ડ ઓકે રાષ્ટ્રીય ગાન એટલે કયું આપણે આગળ જોઈ ગયા હતા ગાજર યાદ રાખવાનું છે ગાન પરથી ઓકે ગાન જ પરથી જણા ગણ મનો અને રચિતા છે રવિન્દ્રનાથ ટાગોર ગા એટલે આપણે ગાન તો કયું ગામ તો કે ભાઈ જ પરથી જણા ગણ અધિનાયક જે છે સાબરમતી નદી અને હાથમતી નદીના સંગમે ટાઈપિંગ મિસ્ટેક છે થોડી હાથમતી સંગમના સ્થાને કયો તાલુકો આવેલો છે તો કે ભાઈ પ્રાંતિજ ઓકે સાચો જવાબ છે તમારો ડી પ્રાંતિજ આવેલું છે ચલો ભારતમાંની બાર ટકા ચીનાઈ માટી ક્યાંથી મળી આવે છે આપણા આખા ભારતમાં બાર ટકા જેટલી ચીનાઈ માટી ક્યાંથી મળી આવે છે તો સાચો જવાબ છે અર્શોદિયા બી તમારો સાચો જવાબ થઈ જશે અરશોદિયા ખાતેથી મળી આવે છે બાર ટકા ચીનાઈ માટી ડન છે તમારા માટે સવાલ કોમેન્ટ બોક્સ ફૂલ કરો કોમેન્ટ બોક્સમાં જણાવો કે અર્શોદિયા આપણા ગુજરાતમાં આવેલું છે પણ કયા સ્થળે આવેલું છે ઓકે ચલો જો ખરેખર વિદ્યાર્થી મિત્રો વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આપણું ચાલુ રહેશે આ વિડિયો ત્રીજા મહિના બે હજાર બાવીસમાં જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ને માર્ચ ઓકે ફેબ્રુઆરી માર્ચ સુધી એક્ઝામ નહીં આવશે ને ત્યાં સુધી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો વીસ થી પચીસ રોજની ટેસ્ટ થશે ઓકે ચલો નીચેનામાંથી કઈ નદી હરણાવ નદીની સહાયક નદી નથી ઓકે ગુજરાતની એકસો ને પંચ્યાસી નદી આવેલી છે ઓકે એમાંથી ટોટલ સત્તાણું નદી જે છે એ કચ્છમાં આવેલી છે બધું બેઝિક વસ્તુ તમને ખ્યાલ જોઈએ તો હરણાવ નદીની સહાયક નદી નથી તો કે વ્યાકુળ જે છે એ હરણાવ નદીની સહાયક નદી નથી જ્યારે ભીમાક્ષી કોસામી અને ગુહાઈ ઓકે એ બધી હરણાવ નદીની સહાયક નદી છે આ પાર નદી છે ને વિદ્યાર્થી મિત્રો આ પાર પણ નદીનું નામ છે ઓકે ચલો ગુજરાતની કઈ નદીનું નામ કિરાત કન્યા છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે નદીના નામ તમારે નદીના નામ તો યાદ જ રાખવાના છે પણ જોડે જોડે એમના પ્રાચીન નામો પણ યાદ રાખવાના છે ઓકે તો કે અહીં પૂછવામાં આવ્યું છે કે કિરાત કન્યા એટલે કઈ નદી તો સાચો જવાબ છે તમારો હાથમદી નદી એટલે કિરાત કન્યા નદી ઓકે સાબરમતીનું નામ શું છે તો કે ભાઈ સાબરમતી સાબરમતી નદી એટલે સાબરમતી નદી ને અહીં તમારો એટલે કે કિરાત કન્યા એટલે હાથમતી નદી ઓકે ચલો કોમેન્ટ કરીને જણાવો કે નર્મદા નદીના કેટલા ઉપનામો છે ઓકે તાપી નદીના કેટલા ઉપનામો છે તાપી નદીનો એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ઉજવાય છે ડન છે ચલો તો આજનો લેક્ચર પતે છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ થોડી માહિતી એડિશનલ આપણે ફેક્ટ બેઝ બેઝ પર પૂછાતા ક્વેશ્ચનો વિશે મેળવી લઈએ ગુજરાતના શહેરો અને તેના સ્થાપકો તો મહેસાણા પ્રહલાદેવ ઈસ્વીસન તેરમી સુધીમાં વસાવ્યું હતું ભાવનગર એટલે ગોહિલ ભાવસિંહજી પ્રથમે ઈસવીસન સત્તરસો માં છોટા ઉદયપુર છે એ રાવળ વંશના ઉદયસિંહજીએ વસાવ્યું છે સત્તરસો માં અને ધરમપુર જે જિલ્લો વલસાડ આવેલો છે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે ઓકે આપણું ગુજરાતનું ચેરાપુંજી એટલે ધરમપુર એની સ્થાપના કરી છે રાજા ધર્મદેવજી સિંહે ઓગણીસ સત્તરસો ને ચોસઠમાં ઓકે આ તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો મળીએ છીએ બીજા વીસથી પચીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન લઈને તો જય હિન્દ જય ભારત રન રનિંગ તમારું ફાસ્ટ રાખો આપણે પૂરું કરવાનું છે ઓગણીસથી લઈને એકવીસ મિનિટમાં ઓકે તો આપણાને પૂરા માર્ક્સ મતલબમાં લેવલના માર્ક્સ મળી રહેશે બાકી તમારે વીસથી નીચે કરશો તો આરામથી જે મેક્સિમમ માર્ક્સ છે તો મળવાના જ છે તો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો